नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे भारत में अर्थशास्त्र नु चिंतन रजू कर्युं, एटले के भारत में अर्थशास्त्र ने केवी रीते ध्यान में लेवाय छे, जेमां आपणे अर्थ उपर भार मूक्यो हतो के माणसे जे चार कर्म करवाना छे तेमां अर्थ उपर वधारे भार मुकाय, अने तेना माटे ज आपणे अर्थशास्त्र ने पसंद करता हता। जेम आपणे भारतना विस्तारोमां अर्थशास्त्रनो चिंतन कर्युं विद्यार्थी मित्रों, एवी रीते ज पश्चिमना देशोमां पण आ रीते ज अर्थशास्त्रनो उद्भव थयो हतो। आपणे पहेला भारतनी वात करी, हवे पश्चिमना देशोनी अंदर केवी रीते अर्थशास्त्रनो उद्भव थयो एनी आपणे चर्चा करवानी छे। खास ध्यानथी सांभळजो, कारण के अर्थशास्त्रना आ कोर मुद्दाओ छे के जेने ध्यानमां लेवा जरूरी छे। एना इतिहासमां अर्थशास्त्र केवी रीते सक्रिय थयुं, केवी रीते एमां परिवर्तन आव्युं, एना टूंका टूंका मुद्दाओ आपणने आपेला छे। बहु लांबा मुद्दाओ नथी, पण तेम छतांय ते खूब ज मोटा पाये परिवर्तन करवामां तेमनो फाळो खूब महत्वनो रह्यो छे। एटले विद्यार्थी मित्रों, आपणे वात करीए पश्चिमना देशोमां अर्थशास्त्रनो उद्भव अने विकास कई रीते थयो। ज्यारे पश्चिमना देशोनुं नाम आवे त्यारे सौथी पहेलुं एरिस्टोटल नाम याद आवे, कारण के ए एवा तत्वचिंतक हता के जेणे पोतानुं पुस्तक लख्युं हतुं ओ इकोनोमिका। पोताना पुस्तकनुं नाम शुं हतुं? ए ओ इकोनोमिका नामनुं एणे पुस्तक लखेलुं, અને તેમાં આર્થિક ચિંતનનો સમાવેશ કર્યો હતો કે જેની અંદર દરેક માનવી માટે આર્થિક બાબતો કેટલી મહત્વની છે, એના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ વગેરે બાબતોનો ખ્યાલ તેણે પોતાના પુસ્તકમાં રજૂ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિને આપણે બધા જ ઓળખીએ છીએ। ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો કે 1750 થી 1830 ની વચ્ચે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી। એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવાય। ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો એક સાથે આ જે સમયગાળો છે 80 વર્ષનો, એ 80 વર્ષના સમયગાળામાં દુનિયાના સૌથી મોટા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ। ઉદ્યોગ ક્ષેત્રે મોટા પાયે સંશોધન થઈ, ઉદ્યોગ ક્ષેત્રે મોટા પાયે મૂડીરોકાણ થઈ, જેમાંનું મોટા ભાગનું આવું મૂડીરોકાણ અને સંશોધન ઇંગ્લેન્ડમાં હતું, કે જેના દ્વારા એ સમયગાળામાં ખૂબ મોટા પાયે ઇંગ્લેન્ડની સંપત્તિમાં વધારો થયો હતો। એટલે એ સંપત્તિ વધવાનું કારણ એ ઉદ્યોગો હતા। એટલે તે 1750 થી 1830 ના સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવાય। એ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું। સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે એકમની અંદર એક જ કર્મચારી બધું જ કામ કરે એવું નહીં, પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે કર્મચારીને જે કામ કરવાની સારી આવડત હોય, જેનામાં તેનું નિપુણ જ્ઞાન હોય, એ વ્યક્તિ એ જ કામ કરે। એટલે જેનામાં જે કાર્ય કરવાની આવડત હોય એ વ્યક્તિને જ એ કામ સોંપવામાં આવે। એટલે કામનું વિભાજન થયું, અને વિભાજનની સાથે શું થયું? વિશિષ્ટીકરણ, કે જે વ્યક્તિ પોતાના જે કાર્યમાં નિપુણતા ધરાવે છે એને જ એ કામ સોંપવામાં આવે, તો એ કામમાં ખૂબ જ મોટા પાયે સરળતાથી નવું નવું સંશોધન અને જાણકારી લાવી શકે, એમાં સુધારો લાવી શકે। એટલે વિશિષ્ટીકરણ થયું। આ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે શું? તો કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં તે શું મેળવે છે? કુશળતા, એટલે કે પારંગત બને। જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્ર, કયા ક્ષેત્રમાં? જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ શું થયું? વિશિષ્ટીકરણ। જેમ તમારે સીએ બનવું હોય તો તમે વાણિજ્ય પ્રવાહ પસંદ કરો છો, ડોક્ટર કે એન્જિનિયર બનવું હોય તો તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો છો, એ રીતે અભ્યાસમાં પણ વિભાજન થયું, એમાં પણ સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું,
જે સાયન્સના જે વૈજ્ઞાનિકો છે એ અલગ અલગ બાબતોમાં અલગ અલગ કાર્યમાં અલગ અલગ સંશોધન કરે છે, એનો એક જ વિષય હોય એ સંશોધન કરવાનું, તો એને બીજા વિષય ઉપર ધ્યાન આપવાનું હતું નથી. પેલા આ બધું જ ભેગું હતું, એક સાથે બધા અભ્યાસ થતા હતા, પણ હવે ઔદ્યોગિક ક્રાંતિ બાદ આ બધી બાબતોમાં શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં પણ અભ્યાસ અને સંશોધનમાં પણ શું આવ્યું, વિશિષ્ટીકરણ આવ્યું, એટલે દરેક પ્રકારના વિષયો માટે વિશિષ્ટીકરણ જોવા મળ્યું. જેમ ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું, તેમજ અર્થશાસ્ત્રમાં પણ આવું વિશિષ્ટીકરણ થયું. આપણે ભૌતિક વિજ્ઞાનમાં જેમ નવું નવું સંશોધન કરીએ અથવા એમાં વિશિષ્ટીકરણ આવે, અલગ અલગ પ્રકારના જે રિસર્ચ હોય અથવા સંશોધનો હોય એ પ્રમાણે આપણે અત્યારે એ નિયમોને ફોલો કરીએ છીએ. ભૌતિક વિજ્ઞાનમાં જેમ આગમનાત્મક અને નિગમનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એ મુજબ એમાં વિશિષ્ટીકરણ છે, એમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તન નો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તન નો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ શું થયું, વિશિષ્ટીકરણ થયું, તથા અભ્યાસની પદ્ધતિ એ માત્ર તર્ક કે કલ્પના પર આધારિત ન રહી, પરંતુ એ શેના પર આધાર રહી, પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી શું શરૂ થયા, અભ્યાસ. અત્યાર સુધી જે સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ હતો એ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા એ માત્ર કેવો હતો, તર્ક અને કલ્પના પર આધારિત હતો. હવે એ તર્ક કે કલ્પના પર આધારિત નથી, હવે એ પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી એના શું શરૂ થયા, અભ્યાસ. એટલે તે અભ્યાસમાં સચોટતા વધી, માનવ વર્તનના અભ્યાસમાં અને સમાજ વિજ્ઞાનના અભ્યાસમાં સચોટતા વધી, વિશિષ્ટીકરણ વધ્યા, એ પ્રમાણના વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર, હવે ધ્યાન રાખો, માનવીના આર્થિક વર્તન રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપી અભ્યાસ થયો, હવે આ ત્રણ જગ્યાએ તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવામાં આવે છે. કોનો, તો માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ. માનવીના આર્થિક વર્તનને શેમાં સમાવી લેવામાં આવતું, તો રાજ્યશાસ્ત્રમાં, નીતિશાસ્ત્રમાં અને તત્વચિંતનમાં એ માનવીના આર્થિક વર્તનને સમાવી લેવામાં આવતું. હવે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનનો અભ્યાસ તો અલગ રહ્યો, એ ઉપરાંત અલગ વિષય તૈયાર થયો, એ તો સ્વતંત્ર વિષય માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ, એને આપણે નામ આપ્યું અર્થશાસ્ત્ર. શું નામ આપ્યું આપણે એને, અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઉભી થઈ. મેં તમને યાદ કરાવ્યું 1750-1830 ની વચ્ચે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ મોટા ભાગે ઇંગ્લેન્ડને આભારી હતી, અને એના કારણે આ બધું મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણ ને પરિણામે જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઉભી થઈ હતી. આ નવી દુનિયા હતી, નવા વિચારો સાથે, નવી નવા પરિવર્તનો સાથેનું અર્થતંત્ર તૈયાર થતું હતું. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, એક પ્રશ્ન હતો. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ વધારવાના કારણો કયા હોઈ શકે, તો મોટા ભાગે આ ઔદ્યોગિક બાબતો પર ભાર મૂકવામાં આવતો હતો. તો એ આ પ્રશ્ન પર, જે આ સંદર્ભે જે પ્રશ્ન મૂક્યો હતો કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં જે વધારો થાય એનું કારણ શું હોય, તો એના માટે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ ક્યારે 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. કયા અર્થશાસ્ત્રી એ, એડમ સ્મિથે. એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ મેળવ્યું છે. એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા છે એવું કહેવામાં આવે છે. 1776 માં તેણે આ બાબત ઉપર સ્વતંત્ર અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્રનું અલગથી ચિંતન રજૂ કર્યું. એને પોતાના જે અભ્યાસ હતા એના ઉપર પોતાનું પણ એક પુસ્તક લખ્યું. કોણે, તો એડમ સ્મિથે. આ એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું, તો ઓ ઇકોનોમિકા.
એડમ સ્મિથે કયું પુસ્તક લખ્યું? તો કે વેલ્થ ઓફ નેશન, એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. રાષ્ટ્રોની સંપત્તિ, આનું ગુજરાતી થાય રાષ્ટ્રોની સંપત્તિ. એડમ સ્મિથનું એવું માનવું હતું કે કોઈ પણ દેશમાં જો સંપત્તિમાં વધારો થશે તો આપોઆપ એ દેશનું કલ્યાણ થાય છે, એ દેશમાં રહેતા લોકોનું પણ કલ્યાણ વધે છે. એટલા માટે એને સંપત્તિને વધારવા ઉપર ભાર મૂક્યો છે. એટલે એને કીધું વેલ્થ ઓફ નેશન, આ નામનું એને પુસ્તક પણ લખ્યું અને એમાં પોતાની આર્થિક બાબતો એટલે કે અર્થશાસ્ત્રનું સંપૂર્ણ ચિંતન એમાં પોતે રજૂ કર્યું છે. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું અને એટલે જ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આપણે એડમ સ્મિથનો ટૂંકો ખ્યાલ સમજવાનો પ્રયત્ન કરીએ તો એડમ સ્મિથ એ સંપત્તિનું સોરી અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. કોણ કહે છે? એડમ સ્મિથ. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિ, ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે માનવીના શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા કયા સંપત્તિ? ભૌતિક સંપત્તિ એટલે જે સાધનો, એ ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું એ શાસ્ત્ર છે. એટલે અર્થશાસ્ત્ર કહેવાય. માનવીએ પોતાના શ્રમ દ્વારા જે ભૌતિક સંપત્તિ તૈયાર કરી છે એનો ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું એ શાસ્ત્ર છે. ત્રણ બાબતો છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરશે એટલે પોતાના શ્રમ નો ઉપયોગ કરીને એનું ઉત્પાદન કરશે અથવા એનો વપરાશ કરશે અથવા એનો વિનિમય કરશે તો આ ત્રણેયનો અભ્યાસ કરતું એ શાસ્ત્ર છે. એટલે અર્થશાસ્ત્ર કહેવાય. ઉત્પાદન, વપરાશ અને વિનિમય કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદન, વપરાશ અને વિનિમય કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથના મતે આ અર્થશાસ્ત્ર એ વિનિમયનું શાસ્ત્ર છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. કારણ કે એક બાજુ એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ પણ કેવી છે? વૈજ્ઞાનિક છે. એક તરફ એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે, આ બાજુ આર્થિક વર્તનનો અભ્યાસ અને એની અભ્યાસ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક. એટલે તેને એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કેવું વિજ્ઞાન કીધું છે? સામાજિક વિજ્ઞાન, જેમાં સામાજિક બાબતોને ધ્યાનમાં લેવાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધ્યાનમાં લેવાય છે. એટલે તેને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર તરીકે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું? દૂર. અહીંયા જે આપણે વાત કરતા હતા કે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનના રૂપે થતો હતો, તો અહીંથી નીતિશાસ્ત્રને એને અભ્યાસથી દૂર જ કરી દીધું. આમાં નીતિ નહીં આવે. માનવીએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે આર્થિક બાબતો પર ભાર મૂકવો પડશે. એટલે એના માટે એને સંપત્તિ વધારવી પડશે. માનવીએ પોતાનું કલ્યાણ કરવું હોય તો એને પોતાની સંપત્તિમાં વધારો કરવો પડે. એટલા માટે એને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું? દૂર. કારણ કે જ્યાં આર્થિક બાબતોનો અભ્યાસ થતો હોય ત્યાં નીતિ બાબતને સાથે રાખવી યોગ્ય નથી એવું એનું માનવું હતું. એટલે એને અલગ રાખ્યું હતું, એનાથી દૂર રાખ્યું હતું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ માં આમ તો માનવ કલ્યાણની જ વાત કરી છે. એટલા માટે એડમ સ્મિથનો હેતુ જ એ હતો કે કોઈ પણ રીતે માનવીનું કલ્યાણ કઈ રીતે થાય એના પર ભાર મૂકવાનો હતો અને એનો જ અભ્યાસ એને કર્યો હતો. અને એટલા માટે જ એને વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખ્યું અને એ મુજબ જણાવ્યું દરેક દેશોને કે જે દેશો પોતાની સંપત્તિમાં વધારો કરશે એ દેશોની સંપત્તિ વધતા એ દેશોના લોકોની આવકમાં પણ વધારો થશે અને લોકોની આવક વધતા એનું જીવનધોરણ સુધરે છે અને લોકોના જીવનધોરણમાં સુધારો થવાના કારણે તેનું આર્થિક રીતે કલ્યાણ પણ થાય છે. આવું એડમ સ્મિથનું માનવું હતું. એટલે તેને વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની જ મૂળભૂત વાત કરી હતી. આ એક વાત થઈ એડમ સ્મિથની.
પણ એડમ સ્મિથના આ ખ્યાલમાં પણ કેટલાક તથ્યો હતા, કેટલીક બાબત કેટલાક બીજા અન્ય અર્થશાસ્ત્રીઓએ એની કેટલીક બાબતોની ટીકા કરી હતી, તો એની વાત આપણે આગળના અભ્યાસમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આને ખાસ બે વાર વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો, મનોમંથનથી આનો અભ્યાસ કરજો, તો જ આ વધારે સારી રીતે તમને સમજી શકાશે.